નડિયાદની આંગડિયા પેઢીમાં બે દિવસ અગાઉ થયેલ લૂંટના આરોપીને ગણતરીના કલાકોમાં જ નડિયાદની બાહોસ એલસીબી ટીમે આરોપીને મહુધા ખાતેથી ઝડપી પાડી મેળવી મોટી સફળતા. તો આવો જોઈએ અમારા કેમેરામેન ઉદય પરમારનો એક રિપોર્ટ. નડિયાદમાં બે દિવસ અગાઉ આંગડિયા પીઢીમાં થયેલ ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે લૂંટ આચરનાર આરોપીને મહુધા ટી પોઈન્ટ ખાતેથી એક્ટિવા સાથે ઝડપી લીધો છે. પોલીસે રોકડ રૂપિયા 12.24 લાખ રિકવર કરવામાં સફળતા મળી છે. મહેમદાવાદના સોફ્ટવેર એન્જિનિયરે નડિયાદની આંગડિયા પીઢીમાં ઘૂસી લૂંટ ચલાવી હતી. યુવાન શેરબજારમાં દેવામાં ખૂપી જતા આરોપીએ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાના પોલીસના ઇન્ટ્રોગેશન દરમિયાન બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી. નડિયાદમાં ભાવસારવાડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે વિજય કુમાર વિક્રમભાઈ નામની આંગડિયા પીઢીમાં 15 મે સોમવારના બપોરે સુમારે લૂંટનો બનાવ બન્યો હતો. આ પીઢી પર પીઢીના ભાગીદાર ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ હાજર હતા, જ્યારે પીઢીનો કર્મચારી ગિરીશભાઈ મંગળભાઈ રાણા ઘરે જમવા ગયા હતા. આ સમયે લૂંટારૂએ લૂંટને અંજામ આપ્યો હતો. એક્ટિવા પર આવેલા એક લૂંટારૂ ઉપેન્દ્રભાઈના માથામાં હાથોડી મારી ઈજા કરી રૂપિયા 13 લાખની સનસનાટી ભરી લૂંટ ચલાવી ભાગી ગયો. લૂંટ ચલાવનાર વ્યક્તિ ગત 13 મેના રોજ રેકી કરી હતી. મુંબઈ મલાડથી રૂપિયા 20 લાખ ખાવાના છે તેવી પૂછપરછ કરી નીકળી ગયો. આ બાદ સોમવારે 15 મેના રોજ લૂંટને અંજામ આપ્યો હતો. ચપ્પાની અણી ઉપેન્દ્રભાઈને ધમકી માથામાં હથોડો મારી રૂપિયા 13 લાખ રોકડ તેમજ 2 મોબાઈલ ફોન અને સીસીટીવીના દીવારની લૂંટ ચલાવી, જેના આધારે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહુધા ટી પોઈન્ટ પાસેથી અણિયાથી મહુધા હતી તરફ આવનાર એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી એક્ટિવા લઈને આવેલા આ વ્યક્તિનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ મોહમ્મદ એફ ફઝલ મોહમ્મદ સિંધી રહે મહેમદાવાદ જિંતા પાર્ક સોસાયટી તેની પાસેની એક બેગમાં રૂપિયા 12 લાખ 24 હજાર કેશ મળી આપતા પોલીસે શંકા જતા વધુ તલાશી દરમિયાન એક ડીવીઆર મોબાઈલ ફોન તેમજ એક્ટિવા મળી કુલ રૂપિયા 12 લાખ 78 હજારનો મોદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની આકરી પૂછપરછમાં મોહમ્મદ કેફે હઝમલમ મોહમ્મદ સિંધી મોલીસનો તાપ સહન ન કરી શકતા તેણે રોકડ રૂપિયા નડિયાદમાં રહેલી લૂંટના છે અને લૂંટ તેણે પોતે આચરી હોવાની કબલાત કરી હતી. પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ આદરી હતી. ગત સોમવાર તારીખ 15ના રોજ બપોર પછીના સમયે એ ભાવસારપોળમાં આંગળીયા લૂંટ જે થયેલી જેની અંદર ઘટના એવી હતી કે એક વ્યક્તિ આંગળીયાની દુકાનમાં આવે છે અને ત્યારબાદ જે આંગળીયાના માલિક છે તે ત્યાં હાજર છે અને એમને મલાડથી એમને પૈસા આવવાના છે એ પ્રકારની વાત કરી અને જ્યારે એનું ધ્યાન થોડું અલગ જાય છે ત્યારે તરત જ જે ઓફિસની અંદર પડેલી હથોડી લઈ માથામાં મારે છે, ડરાવી દે છે, ચપ્પુ બતાવી અને જેટલા રૂપિયા હતા એ બધા લઈ અને લૂંટ ચલાવે છે. લૂંટ ચલાવી અને પોતાનું એક્ટિવા લઈ અને ભાગી જાય છે. પોલીસને મદદ મળતા તાત્કાલિક ડીવાયએસપી સહિત તમામ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા, અલગ અલગ ટીમની રચના કરેલી, સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપેલી અને જે શંકાસ્પદ એક્ટિવા છે એ વાહન ચાલકો એ વાહન ચેક કરવાની તાત્કાલિક કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી. અલગ અલગ 7-1 જેટલી ટીમો બનાવેલી, એમાં સ્થાનિક પોલીસની ટીમ હતી, અમદાવાદ પોલીસની ટીમ, મહુધા, કપડવંજ અને એલસીબી ટીમની આગેવાની હેઠળ તાત્કાલિક આરોપી પકડવા માટેની કાર્યવાહી સ્ટાર્ટ કરવામાં આવેલી અને જે આરોપી છે એની વિગતો મળતા ટેકનિકલ સર્વેલન્સના આધારે ઘણા બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા છે. આશરે 70 કરતાં વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરી અને માહિતી મેળવી અને આરોપી મહેમદાવાદનો મોહમ્મદ કેફ સિંધી જણાવતા એની બાતમી મળતા મહુધા ખાતેથી એને પકડવામાં આવેલ અને આરોપીને જ્યારે પકડેલ ત્યારે જે લૂંટમાં ગયેલ મુદ્દામાલ છે જે સીસીટીવીનું ડીવીઆર એ કાઢીને પણ લઈ ગયા હતા, ડીવીઆર જે રોકડ રકમ લઈ ગયેલા હતા એ રોકડ રકમ, એમાંથી ટોટલ 12 લાખ 24 હજાર જેટલી રોકડ રકમ મળેલ છે, એનો મોબાઈલ ફોન, એનું એક્ટિવા, આ તમામ મુદ્દામાલ જપ્ત કરી અને આરોપીની એલસીબીએ વિધિવત રીતે અટક કરી અને આગળ નડિયાદ ટાઉન પોલીસને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે સોંપેલ છે. આરોપી વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે, પરંતુ એને શેરબજાર, ડબ્બા ટ્રેડિંગ વગેરે જેવી પ્રવૃત્તિમાં એને આર્થિક નુકસાન થયેલું, દેવું થઈ ગયેલું અને એમાંથી એના મોટાભાગના પૈસા એના કોઈ મિત્ર વર્તુળ કે સગાવાલામાંથી લીધેલા અને એની ઉપર એ બાબતે દેવું પરત કરવા માટે એને આંગળીયાની લૂંટ કરવાનું પ્લાનિંગ કરેલું અને આ લૂંટ કરવા માટે આજે સોમવારે ઘટના બની. એના 2 દિવસ પહેલાં આ જ આંગળીયામાં જઈ અને એને રેકી પણ કરેલી કે કયા સમયે અન્ય કર્મચારીઓ હોતા નથી, એટલા માટે એને બપોર પછીનો જે લંચ બ્રેકનો સમય છે એ પસંદ કરેલો કે જ્યારે એના સપોર્ટિવ કર્મચારી હતા એ જમવા માટે ગયેલા હતા અને માત્ર એક જ કર્મચારી આંગળીયા પેઢીમાં હતો. રેકી કર્યા બાદ એને આ લૂંટને 15 તારીખે અંજામ આપેલો. સાહેબ, આરોપીની કઈ એવી ભૂલ લૂંટ સમયે કે જેનાથી સરળતાથી પકડાયો? એમાં અમારી ટીમની જે મહેનત છે એ ટેકનિકલ સર્વેલન્સની પણ મહેનત હતી, એના આધારે અમે એક્ટિવ આઈડેન્ટિફાય કરેલ.
એ સિવાય જે ફરિયાદી એનું વર્ણન કરેલું એ વર્ણનના આધારે પણ અમને મદદ મળી રહેલી અને ખાસ જિલ્લાની પોલીસની ટીમવર્ક એલસીબીની આગેવાની હેઠળ ટાઉન પોલીસ, મહેમદાબાદ પોલીસ, મહુધા, કપડવંજ તમામ ટીમો એકબીજાને સંકલન મારી અને શક્ય એટલા સત્વરે આરોપીને પકડવામાં સફળતા મળેલી. આરોપી બહુ ચાલાક છે, ડીવીઆર કાઢીને લઈ ગયેલા છે કારણ કે સીસીટીવી ફૂટેજની અંદર એની કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થાય. એ સિવાય જે ફરિયાદી છે જ્યારે પૈસાની લૂંટ ચલાવી ત્યારે ચપ્પુ બતાવીને ફરિયાદી પાસે એવો વિડીયો પણ એને મોબાઈલમાં બનાવડાવેલો કે જેની અંદર એને ફરિયાદી પાસે એવું બોલાવડાવેલું વિડીયોમાં કે હું સ્લીપ ખાતા મને માથામાં વાગી ગયેલ છે કારણ કે એને હથોડી મારી ત્યારે પેલા માથામાં બ્લડ નીકળ્યું હતું. એટલે એ બાબતમાં પણ એ ચાલાક હતા અને એ સિવાય એને એવી પહોંચ પણ લખાવી લીધેલી કે 10 લાખ રૂપિયા મેં તમને આપેલ છે જેથી કરીને એ પોતાનો બચાવ કરી શકે. પરંતુ જિલ્લા પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને આરોપીને સમય મર્યાદામાં પકડી અને મુદ્દામાલ પણ રિકવર કરી લીધેલ છે. હાલ સુધી અન્ય કોઈ આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ કોઈ વિગતો મળી આવેલ નથી, પરંતુ તપાસ ડિટેલમાં થશે. આગળ નડિયાદ ટાઉન પોલીસના જે આવ્યો છે એમના દ્વારા નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ ડીપમાં તપાસ થશે ત્યારે ખબર પડશે કે જો અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે કેમ. આ જગ્યા એને રેકી કરેલી અને સમગ્ર બજારમાં એને રાઉન્ડ મારેલો પણ આ એને સોફ્ટ ટાર્ગેટ જણાતા આમાં એને સોમવારે લૂંટને અંજામ આપ્યો. ફરિયાદીને પણ આ બાબતમાં થોડીક પૂછપરછ કરવાના છીએ પણ અત્યારે પોલીસે પકડ્યા ત્યારે એની બેગમાંથી જે રૂપિયા મળ્યા એ ટોટલ 12,24,000 રૂપિયા છે. અન્ય રૂપિયા આરોપીએ અન્ય કોઈને આપી દીધા છે કે કેમ અથવા તો જે ફરિયાદીએ લખાવ્યા એની અંદર કંઈ આગુ પાછું છે કે કેમ એ બાબતમાં વાસ્તવિકતા અંગેની તપાસ થશે.